નમસ્તે મિત્રો સ્વાગત છે આપનું જ્ઞાન ગોષ્ઠી ચેનલમાં તો ચાલો મળીએ આજે એક બીજા મહાકાવ્યને મિત્રો આપણે રામાયણ જેવા મહાકાવ્યની વાત બે ભાગ દ્વારા જાણી અને હજી પણ ત્રીજો ભાગ આપવાની સંભાવનાઓ હતી પરંતુ ભાવકોને કંટાળો ન આવે અને એકને એક વિષયના ઉપકા ન આવે માટે આપણે આપણા બીજા મહાકાવ્ય વિશે થોડી વાતો કરીશું આમ જોવા જઈએ તો રામાયણ અને મહાભારત વર્ષોથી તેમની કથાઓ ગાથાઓ આપણે સાંભળતા આવ્યા છીએ માટે મહાભારતની કથા વિશેની વાત આપણે આજે નથી કરવાના પરંતુ મહાભારત કેવા સંજોગોમાં સર્જાયો અને મહાભારત કોના માટે સર્જાયું ક્યારે સર્જાયું કેવી રીતે સર્જાયું સર્જાયું કેવા સમયે એની વાત મહાભારતના ઉદ્ભવ કાળની વાત આપણે કરવાની છે તો સૌ તો આપણે સૌ જાણીએ છીએ કે મહાભારત એ દ્વાપર યુગનું સર્જન છે મિત્રો રામાયણ એ ત્રેતા યુગનું સર્જન છે અને ત્રેતા યુગમાં આપણને એક મહાનાયક મળ્યા રામ જેવા જેના આધારે આપણે પોતાના જીવનોના નિયમ બનાવી શક્યા જ્યારે મહાભારત એ એક સર્જકની આત્મકથા કહી શકાય રામાયણ એ ભાઈઓના સંપની કથા છે જ્યારે મહાભારત એ ભાઈઓના કુસંપની કથા છે આમ જોવા જઈએ તો રામાયણ એ આજની તારીખમાં એક સમાજ માટે આદર્શ છે જ્યારે મહાભારત એ એક એવો શીખવા જેવો ગ્રંથ છે કે આજીવન જીવન મહાભારતના પાત્રોમાંથી તમને કઈક શીખ મળે છે રામાયણના પાત્રો આપણા આદર્શ છે એના છીલા થી આપણું જીવન બન્યું છે આપણી સંસ્કૃતિ આપણા જીવન લક્ષી નિયમોનો આધાર મળ્યો છે જ્યારે મહાભારત એ જુદા જુદા પાત્રોના અનુભવમાંથી કોઈને કોઈ પાત્ર કઈને કઈ શીખ આપવાની વાત મહાભારતમાંથી મળે છે મિત્રો તો આમ જોવા જઈએ તો મહાભારત એ મહર્ષિ વ્યાસની આત્મકથા છે એમના આંતરિક વ્યક્તિત્વનું ભવ્ય આલેખન છે મહાભારતની પ્રથમ કથા જન્મેજયે આદરેલા સર્પસત્રમાં કહેવાયી છે ત્યારે પણ તેઓ જ્યાં હાજર છે જન્મેજય એમને કથા કહેવા વિનંતી કરે છે પણ તેઓ ઘણા વૃદ્ધ થઈ ગયા હોય તે પોતે પારાયણ કરતા નથી પણ પોતાના શિષ્ય વૈશંપાયનને મહાભારતની કથા કહેવાનો આદેશ આપે છે આ રીતે મહર્ષિ વ્યાસ કુરુકુળની સાંતાનું ધૂતરાષ્ટ યુધિષ્ઠિર પરીક્ષિત જન્મે જઈ એમ પાંચ પેઢીઓના સાક્ષી રહ્યા છે પ્રાચીન પરંપરા પ્રમાણે વ્યાસ એક અધ્યાપક હતા પોતાના શિષ્યો સુમંત જૈમિની પૈલ સુખદેવ વૈસંપાયન ને મહાભારત સહિત પાંચ વેદો તેમને ભણાવ્યા હતા તો આ હતી મહાભારતનું સર્જન કરનારા એવા સર્જકની કથા મહાભારત કથામાં અનેક વ્યાખ્યાનો અને ઉપવ્યાખ્યાનો ઉમેરી કહે છે કે પુરાણીએ સૌનક વગેરેને જે કથા કહી અને જે સંહિતા તૈયાર કરી તે મહાભારત તરીકે ઓળખાય છે એનું કદ એકદમ વધી ગયું આથી સૌતી મુનિએ આ કથાને અઢાર પર્વોમાં અને બીજા ઉપ પર્વોમાં વિભક્ત કરી છે મહાભારતની શરૂઆત લોહમર્ષણ સૂતના પુત્ર ઉસવાસ સૌતી અને સૌનકના સંવાદથી થાય છે સૌતીએ વૈસંપાયન અને જન્મય જયના સંવાદરૂપે રજૂ થયેલા મહાભારતની કથા સાંભળી હતી અને તે વૈસંપાયનને કૃષ્ણ દ્વૈપાયન વેદ વ્યાસે પોતે રચેલી કથા સંભળાવી હતી આ અહીંથી મહાભારતની કથાની શરૂઆત થાય છે મિત્રો આ વેદ કોણ હતા એની ઓળખ જો આપણે આપીએ તો વેદ એ પિતા પરાસર અને ગુરુ ચાતુકર્ણ્ય છે આ ચાતુકર્ણ્ય વશિષ્ઠના પુત્ર અને શક્તિના ભાઈ ચાતુકર્ણના પુત્ર હતા તેવો નિર્દેશ વાયુપુરણના પહેલા અધ્યાયમાં જોવા મળે છે પરાસર મુનિ એકવાર યમુના નદી પર પાર કરતા માસીમારની દીકરીના સૌંદર્યથી મોહ પામ્યા અને કૈવર્તરાજ નામના માસીમારની પુત્રી સત્યવતી એ મત્સ્યગંધા નામે ઓળખાતી સાથેના સંયોગથી વ્યાસજીનો જન્મ થયેલો ઉપચરિત્ર નામના વસુ થઈ ગયા તેમના વીર્યથી માછલીના પેટે કન્યા જન્મી હતી જેનું નામ હતું સત્યવતી આ કન્યા દાસ જાતિની માસીમારની હતી અને પરાસર દ્વારા એ કૌમાર્ય અવસ્થામાં જ વ્યાસને જન્મ આપેલો તેઓ રંગ કાળા હોવાથી અહીં કૃષ્ણ કહેવાયા અને સત્યવતીએ કુંવારી અવસ્થામાં જ એમને એક દ્વીપ ઉપર જન્મ આપ્યો અથવા જન્મતા જ એમને યમુના દીપ ઉપર મૂકી દેવામાં આવ્યા તેથી એ દ્વૈપાયન કહેવાયા આ હતી આપણા સર્જક એવા વ્યાસમુનિની ઓળખ મહર્ષિ વ્યાસનો જન્મ આપનારા સત્યવતી કુરુવંશના પ્રજાપતિ રાજા સાંતાનું આમ તો ગંગાને પરણ્યા હતા ગંગાએ પરણતા પહેલા એમના સાથે શરત મૂકેલી એમના કોઈ પણ કૃત્ય અંગે રાજાએ કોઈ પણ પ્રશ્ન કરવો નહીં અને જો એમ થશે તો તેઓ પુનઃ સ્વર્ગમાં ચાલ્યા જશે જન્મ પછી સાપ પામેલા વસુએ પોતાની કુખે જન્મ આપતી એ ગંગા એમને એક એક કરીને પાણીમાં ઉદ્ધાર કરવા માટે ડૂબાડી દેતી સાન્તાનોથી રહેવાયું નહીં અને ગંગાએ જ્યારે આઠમા પુત્ર દેવવ્રતને જન્મ આપ્યો અને ગંગામાં ડૂબાડવા જતા હતા ત્યારે સાંતાનુનું ધીરજ ધરી શક્યા નહીં અને તેમને ટોક્યા ગંગાએ ઘટક સ્ફોટ કર્યો અને દેવદત્તને ડૂબાડ્યા નહીં પરંતુ પુત્ર અને સાંતાનુને છોડી તેઓ સ્વર્ગ લોક સીધાયા મહાભારતના આદિ પર્વના નવ્વાણુંમાં અને સોમા અધ્યાયમાં મહર્ષિ વ્યાસે કુરુવંશની વૃદ્ધિ કરી હોવાની કથાનું નિરૂપણ કર્યું છે આ મહર્ષિ વ્યાસનું શારીરિક વ્યક્તિત્વ બહુ આકર્ષક નહોતું અને તે રૂપાળા નહોતા આમ તો બ્રહ્મનું ધ્યાન કરનારા યોગી અને બ્રહ્મચારી હતા પણ ભીષ્મપિતામહાની અનુમતિ અને પોતાની માતા સત્યવતીની ઈચ્છાથી તેમણે વિચિત્રવૈર્યના મૃત્યુ બાદ બે પત્નીઓ સાથે વંશવૃદ્ધિ માટે સમાગમ કર્યો અને આમાં વિચિત્રવૈર્યની જેષ્ઠ પત્ની અંબિકાએ મહર્ષિ વ્યાસના શયનખંડમાં એના સમીપ આવ્યા ત્યારે આંખો મીચી દીધેલી અને પરિણામે તેમના ધૂતરાસ્ત રામે અંધ પુત્ર જન્મ્યા અને પહેલા પુત્ર આંધળો જન્મ્યો એટલે મહર્ષિ વ્યાસે બીજી રાણી અંબિકા પાસે જવાનું કહેવામાં આવ્યું બીજી રાણી મહર્ષિ વ્યાસને જોઈ ગભરાઈ ગયા અને પાંડુ વર્ણનનો પુત્ર જન્મ્યો તેથી પાંડુ રાજા તરીકે પ્રસિદ્ધ થયો ત્રીજી વાર મોટી રાણીએ એમનો એક દાસી સાથે સમાગમ કરાવ્યો અને એથી વિદુર નામનો ધર્માત્મા પુત્ર જન્મ્યો આમ મહર્ષિ વ્યાસ ધૂતરાષ્ટ્ર પાંડુ વિદુરના પિતા થયા અને પુત્રો પાંડુના પુત્રો જે કલહ થયો એમની વચ્ચે જે મહાયુદ્ધ થયું તે પોતાની નજર સમક્ષ થયું ટૂંકમાં જોઈએ તો માતા સત્યવતી અને ગંગાના પુત્ર ભીષ્મ પિતામહની ઈચ્છાથી સાંતાનુના પુત્ર વિચિત્રવીર્ય અને ચિત્રાંગદાના પત્ની અંબિકા અને અંબાલિકા તેમજ તેમની દાસી દ્વારા કૃષ્ણ દ્વૈપાયન વ્યાસે અગ્નિ જેવા તેજસ્વી પુત્રને જન્મ આપ્યો તેમનું નામ ધૂતરાષ્ટ્ર પાંડુ અને વિદુર હતા આમ કંઈક આવી રીતે મહાભારતની સર્જનની પૂર્વભૂમિકા બંધાઈ છે અને અહીંથી મહાભારતના એક એક પાત્રો સુ શીખ આપે છે અને કયા પાત્રમાંથી સમાજે શું શીખવાનું છે એ આપણે આગળના ભાગમાં જ્યારે સમય મળે છે મળશે ત્યારે રજૂ કરીશું મિત્રો આપણે અહીંયા મહાભારત કેવી રીતે સર્જાયું અને કેવા સમયે સર્જાયું કોણે તેનું સર્જન કર્યું અને એ સર્જનહારાની વાત અહીં કરી છે તો ચાલો ફરી મળીશું આવતા શુક્રવારે